असलामुअलैकुम। 2004 विषय चित्रकाम। आज आप रेखांकन आकारों के अंदर भूमितिक आकारों ऊपर थी बनती वस्तुओं सीखीशू। विद्यार्थी मित्रों, अही तमने मैं टेबल लैम्प दोरू छे। तो टेबल लैम्प क्या भूमितिक आकार ऊपर थी बने छे? कि त्रिकोण। त्रिकोण ऊपर थी टेबल लैम्प बने। आज छे सौथी पहले तो हमारे त्रिकोण दोरी नाखवा आ प्रमाणे, अने ए त्रिकोणनो ऊपरनो भाग साफ करीने एमां आ प्रमाणे तमारे डिजाइन करीने एक सरस मजानो टेबल लैम्प तैयार करवानो। बराबर वच्चेथी लीटी सीधी, अने आ प्रमाणे एक टेबल लैम्प तैयार करवानो। एमां आज प्रमाणे त्रिकोण वाली डिजाइन करवानी के जेथी करी तमारो आखो टेबल लैम्प तैयार। હવે બીજી બાજુએ પણ મેં ત્રિકોણ આકાર દોર્યો છે, તો ત્રિકોણમાંથી જે પહેલી વસ્તુ મળી એ કઈ વસ્તુ છે? ટેબલ લેમ્પ। કઈ વસ્તુ? ટેબલ લેમ્પ। હવે ત્રિકોણમાંથી બીજી વસ્તુ આપણે કઈ બનાવીશું? તો બીજી વસ્તુ છે જોકરની ટોપી। એક ત્રિકોણ દોરવાનું, એમાં આ પ્રમાણે લીટી કરીને એક સરસ મજાની જોકર, જોકર જે માથા ઉપર ઓરે ને એ ટોપી આપણે તૈયાર કરવાની। ત્રિકોણ દોરીશું ઊંધું, અને ત્રીજી એક વસ્તુ બનાવીશું। આપણે કઈ કઈ વસ્તુ બનાવી? ટેબલ લેમ્પ, જોકરની ટોપી, હવે આપણે બનાવીશું આઈસ્ક્રીમ નું કોન। તો એક ત્રિકોણ દોરી નાખ્યું, ત્રિકોણમાં આપણે આ પ્રમાણે લીટી કરી, હવે એ લીટી કર્યા પછી અંદર સરસ મજાની આઈસ્ક્રીમનો કોન તૈયાર કરીએ છે। તો સરસ મજાની ડિઝાઇન કરવાની છે આ પ્રમાણે, અને ઉપર આ પ્રમાણે તમારે બરાબર આઈસ્ક્રીમનો કોન તૈયાર કરવાનો। આ થયું આપણું આઈસ્ક્રીમનો કોન। કયા આકાર પરથી બન્યો? તો ભૌમિતિક આકાર ત્રિકોણ ઉપરથી બન્યો આઈસ્ક્રીમનો કોન। એ જ પ્રમાણે હવે બીજો ભૌમિતિક આકાર છે ગોળ, એટલે કે વર્તુળ। હવે વર્તુળ ઉપરથી કઈ કઈ વસ્તુ બને? તો વર્તુળ ઉપરથી સૌથી પહેલા તો આપણે સ્ત્રીનું ફેસ તૈયાર કરીશું। અહીંયા મેં ગોળ દોર્યું છે, એમાં બરાબર વચ્ચેની બાજુએ હું આ સ્ત્રીના વાળ દોરીશ। જોજો વિદ્યાર્થી, વાળ તૈયાર થઈ ગયા। હવે વાળની આજુબાજુ બરાબર આ પ્રમાણેના કામ, બંને કાન સરખા રાખવાના, ઊંચું નીચું થવું જોઈએ નહીં, બરાબર સીધા નહીં। હવે કાનની સીધામાં જ તમારે કામ એની આંખો દોરવાની। અહીં એની નાક ને આ બાજુ એનું મોં, આ થયું સ્ત્રીનું ફેસ કે સ્ત્રીનો ફેસ? તો વર્તુળ ઉપરથી બન્યો સ્ત્રીનો ફેસ। જોયું વિદ્યાર્થી મિત્રો, આ એક વર્તુળ દોરીને મેં સરસ મજાનો સ્ત્રીનો ફેસ તૈયાર કરી દીધો। હવે વર્તુળ ઉપરથી બીજો કે કઈ વસ્તુ બનશે? તો વર્તુળ ઉપરથી બનશે વોલીબોલ। જોજો, એક વર્તુળ દોર્યું, એમાં આ પ્રમાણે પદાકાર દોરીશ, વોલીબોલ આ તૈયાર થઈ ગઈ આપણી વોલીબોલ। હવે ત્રીજી કઈ વસ્તુ બનાવીશું? તો ત્રીજી વસ્તુ છે સંસ્કૃત। એક સરસ મજાનો મોટો ગોલ દોર્યો, એના કરતા તો નાનો દોર્યો, ઉપરની બાજુ એના કરતા પણ નાનો દોર્યો। હવે એની અંદર હું આ પ્રમાણે આંખ દોરીશ, મો દોરીશ, ઉપર એના કાન દોરીશ, બાજુએ આ ભાગ સાફ કરી નાખવાનો, અને આ એના પગ, આ થઈ ગયો કયો આકાર? કે સસલાનો આકાર। તો વર્તુળ ઉપરથી બન્યો ત્રીજો આકાર સસલાનો આકાર। કયો આકાર? સસલાનો। તમે જો ઉતરાવળમાં સસલાનો આકાર દોરવો હોય તો તમે આ રીતના સહેલાઈથી સસલાનો આકાર દોરી શકો છો। હવે ચોથી વસ્તુ,
गाड़ा नु पैंडू। तो गाड़ा नु पैंडू माटे आपणे अहींया 1 2 3 अने 4 चार वर्तुळ दोरी नाख्या। सौथी नानो एना करता थोड़ो मोटो, एना करता वधारे मोटो अने एना करता फरी एकनो राउंड લેવાનો। હવે એની અંદર તમારે આ પ્રમાણે ફક્ત બીજા કરવાના છે। શું તૈયાર થશે તમે ધ્યાનથી જોજો। ઉત્પત્તિની મદદથી આ લીટા કરવાના, હાથથી અંદર દોરતા નહીં। હવે આ તૈયાર થઈ ગયું ગાડાનું પૈંડું। તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે ભૌમિતિક આકાર પરથી કઈ કઈ વસ્તુ બને છે। તો ત્રિકોણ ઉપરથી ટેબલ લેમ્પ, ચોકરની ટોપી, આઈસ્ક્રીમ નો કોન બને છે। એ જ પ્રમાણે વર્તુળ ઉપરથી સ્ત્રીનો ફેસ, વોલીબોલ, સસ્તુ, ગાડાનું પૈંડું, આ બધી વસ્તુ તમારે તમારી કેતન ચિત્રકલાની અંદર પેજ નંબર 8 ઉપર આપેલી છે, ત્યાંથી જોઈને પેજ નંબર 9 ઉપર દોરવાનું। અને કોરા ચોપડાની અંદર દાખલા તરીકે આ 3 વસ્તુ છે, તો તમારી કોઈ પણ 2 વસ્તુ સરસ મજાની મોટી એક પેજ ઉપર એક દોરાય એ પ્રમાણે દોરવાની। આ 4 છે, 4 માંથી કોઈ પણ 2 વસ્તુ દોરવાની। તો વિદ્યાર્થી મિત્રો ચિત્રકલામાં તો દોરવાનું જ, સાથે સાથે કોરા ચોપડામાં પણ દોરવાનું, રંગો પૂરવાના અને કલરની પ્રેક્ટિસ પણ કરવાની। હવે વિડીયોથી તમને સમજણ પડી ગઈ હશે કે ભૌમિતિક આકાર ઉપરથી કઈ કઈ વસ્તુ બને છે। તો તમારે આ કાર્ય કમ્પ્લીટ કરી લેવાનું ઝઝા કલાકમાં।